કેમ છો મિત્રો? મજામાં ને? આર્ટિકલ્સના અગાઉના વિડીયોમાં આપણે જોયું ઇનડેફિનાઇટ આર્ટિકલ એ અને એન્ડ વિશે. આ વિડીયોમાં આપણે જોઈશું ડેફિનાઇટ આર્ટિકલ ધ. ડેફિનાઇટ એટલે કે નિશ્ચિત. આર્ટિકલ ધ એ નિશ્ચિત છે. આપણે આર્ટિકલ એ અને એન્ડ વિશે જોયું તો આર્ટિકલ એ અને એન્ડ માત્ર એક વચનમાં વપરાય છે, જ્યારે આર્ટિકલ ધ એ નિશ્ચિત અને એકવચન કે બહુવચન બંને સાથે આવી શકે છે. જેમ કે ધ કાઉ, ધ કાઉસ, ધ મેન, ધ મેન. કોઈ નિશ્ચિત ગાયને કહેવી હોય ત્યારે ધ કાઉ, અથવા નિશ્ચિત ઘણી બધી ગાયો વિશે કહેવું હોય ત્યારે ધ કાઉસ. એ જ રીતે કોઈ નિશ્ચિત પુરુષ માટે કહેવું હોય ધ મેન, અને એક કરતાં વધારે પુરુષો માટે કહેવું હોય ત્યારે ધ મેન. બીજો નિયમ, જ્યારે કોઈ એક વસ્તુ કે નામનો ઉપયોગ પહેલી વાર થતો હોય ત્યારે તે નામની આગળ આર્ટિકલ એ અથવા તો એન આવે છે. જેમ કે આઈ હેવ અ પેન, આઈ હેવ અ પેન. પરંતુ તે જ નામનો ઉપયોગ બીજી વાર થાય છે ત્યારે તે જ નામની આગળ આર્ટિકલ એ કે એન નહીં પરંતુ ધ આવે છે, કારણ કે બીજી વાર આવવાથી એ જ નામ નિશ્ચિત બની જાય છે. જોઈએ તો ધેટ ઇઝ અ પેન, ધ પેન ઇઝ રેડ. મતલબ કે પહેલી વાર પહેલા વાક્યમાં આવ્યું ધેટ ઇઝ અ પેન, આ એક પેન છે, કોઈ પણ એક પેન છે, ચોક્કસ નથી. પણ જ્યારે બીજી વાર કહેવાયું ધ પેન ઇઝ રેડ, મતલબ કે અગાઉ કહેવાયેલી પેન છે એ પેન, એ લાલ છે, તો માટે બીજી વખત પેન માટે આર્ટિકલ એ નહીં પણ ધ લાગશે. એવી જ રીતે ઇટ ઇઝ એન એપલ, ધ એપલ ઇઝ સ્વીટ. તો એપલની આગળ પ્રથમ વખત એન લાગે છે, આ એક સફરજન છે, મતલબ કે કોઈ પણ એક સફરજન છે. બીજી વાર ધ એપલ ઇઝ સ્વીટ, હવે જે એપલની વાત કરી એ જ એપલ સુનિશ્ચિત થઈ ગયું, એ સફરજન મીઠું છે. તો બીજી વખત જ્યારે એપલમાં આર્ટિકલ મુકાય છે ત્યારે આર્ટિકલ ધ લાગે છે. ત્યાર પછીનો નિયમ, એવું નામ કે જે શ્રોતા એટલે કે સાંભળનાર, અંગ્રેજીમાં લિસનર, જાણતો હોય, અથવા તો એ નામને તે જ વાક્યમાં નિશ્ચિત કરવામાં આવ્યું હોય તેવા નામ આગળ પણ આર્ટિકલ ધ આવે છે. જેમ કે સ્વિચ ઓન ધ ફેન, અહીં સાંભળનાર વ્યક્તિને ખબર છે કે કયો પંખો ચાલુ કરવાનો છે, તો સ્વિચ ઓન ધ ફેન, ફેન આગળ આર્ટિકલ એ નહીં પણ આર્ટિકલ ધ લાગે છે, કારણ કે એ વ્યક્તિને ખબર જ છે કે કયો પંખો મારે ચાલુ કરવાનો છે. એ જ રીતે ધ બુક ઓન ધ ટેબલ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ, અહીં નામ છે બુક, તો કઈ બુક? તો કે ટેબલ ઉપર રહેલી બુક, માટે એ બુક નિશ્ચિત થઈ ગઈ, તો બુકની આગળ પણ આર્ટિકલ આવશે ધ. ધ બુક ઓન ધ ટેબલ, ટેબલ ઉપર રહેલી, મતલબ કે એ ટેબલ પણ નિશ્ચિત છે, સાંભળનારને ખબર છે એ ટેબલ, તો ટેબલ આગળ પણ આર્ટિકલ ધ લાગશે, કારણ કે બંને નામ નિશ્ચિત થયા છે. ધ બુક ઓન ધ ટેબલ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ, ટેબલ ઉપર રહેલી પુસ્તક ખૂબ જ રસપ્રદ છે. ત્યારબાદ લુક એટ ધ બ્લેકબોર્ડ, શિક્ષક વિદ્યાર્થીને કહે છે કે બ્લેકબોર્ડ ઉપર જુઓ, મતલબ કે વિદ્યાર્થીઓ સાંભળનારને ખબર છે કે બ્લેકબોર્ડ ક્યાં છે, કોઈ નિશ્ચિત છે કોઈ જગ્યા, તો એ બ્લેકબોર્ડ નિશ્ચિત થઈ જવાથી આર્ટિકલ એ નહીં પણ ધ લાગે છે. મિત્રો, ત્યાર પછીના નિયમમાં સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણ પહેલાં આર્ટિકલ ધ લાગે છે. મિત્રો, આપણે ડિગ્રી શીખી ગયા પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ, બિગ, બિગર, બિગેસ્ટ, ગુડ, બેટર, બેસ્ટ. તો જે સુપરલેટિવ ડિગ્રી છે એમાં પણ વિશેષણ પહેલાં આર્ટિકલ ધ લાગે છે. જેમ કે ક્રિષ્ના ઇઝ ધ ક્લેવરેસ્ટ ગર્લ ઇન ધ ક્લાસ, અહીં
ક્લેવર ક્લેવરર ક્લેવરસ્ટ. કૃષ્ણા એ વર્ગની સૌથી હોશિયાર છોકરી છે. તો એ વિશેષણની પહેલાં, નામની પહેલાં નહીં પરંતુ વિશેષણની પહેલાં આર્ટિકલ ધ મુકાય છે. તેવી જ રીતે ધ ગંગા ઇઝ વન ઓફ ધ લોંગેસ્ટ રિવર્સ ઇન ઇન્ડિયા. અહીં પણ રિવર્સ આગળ નહીં પણ વિશેષણ જે લોંગેસ્ટ છે એની આગળ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. ધ ગંગા એ નદીનું નામ છે એની માટે પણ ધ આર્ટિકલ લાગે છે. ત્યારબાદ ડબલ કમ્પેરિટિવ ડિગ્રીમાં પણ વિશેષણ પહેલાં આર્ટિકલ ધ લાગે છે. મિત્રો, ગ્રામરનો આ ટોપિક આપણે ધોરણ 11-12માં વિસ્તૃત સમજીશું, પરંતુ અત્યારે માત્ર એટલું જોઈ લઈએ. ધ હાયર યુ ગો ધ થીનર એર યુ બ્રીથ. હાઈ હાયર હાયેસ્ટ વિશેષણ. એવી જ રીતે થીન થીનર થીનેસ્ટ સુપરલેટિવ નહીં પણ કમ્પેરિટિવ ડિગ્રીમાં પણ એક વાક્યમાં બે વખત જ્યારે સરખામણી કરવામાં આવી હોય, ધ હાયર યુ ગો, તમે જેમ ઉપર જાઓ છો એમ તમે વધુ હવા, પાતળી હવા શ્વાસમાં લો છો. તો હાયરની પહેલાં પણ આર્ટિકલ ધ આવે છે, એવી જ રીતે થિનરની પહેલાં આર્ટિકલ ધ મૂકવામાં આવે. ત્યાર પછીનો નિયમ, સનાતન પદાર્થ કે પ્રકૃતિમાં અનન્ય હોય તેવા પદાર્થ આગળ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. જેમ કે ધ મૂન, ધ સન, ધ અર્થ, ધ સ્કાય વગેરે. મિત્રો, નદીઓના નામ આગળ પણ આર્ટિકલ ધ લગાડવામાં આવે છે. જેમ કે ધ ગંગા, ધ નાઇલ, ધ એમેઝોન, ધ યમુના વગેરે. તેવી જ રીતે પર્વતમાળાના નામ આગળ પણ મિત્રો આર્ટિકલ ધ લગાડવામાં આવે છે. જેમ કે ધ હિમાલયાઝ, ધ આલ્પ્સ, ધ સયાદ્રીઝ, ધ અરવલ્લીઝ વગેરે. મિત્રો, પ્રખ્યાત ઇમારતોના નામ આગળ પણ આર્ટિકલ ધ લગાડવામાં આવે છે. જેમ કે ધ તાજમહેલ, ધ કુતુબ મિનાર વગેરે. મહાસાગરોના નામ આગળ પણ આર્ટિકલ ધ લાગે છે. ધ એટલાન્ટિક ઓશન, ધ એશિયન ઓશન. મહાસાગરોના નામ આગળ પણ આર્ટિકલ ધ મુકાય છે. જેમ કે ધ એટલાન્ટિક, ધ પેસિફિક વગેરે. ધર્મગ્રંથોના નામ આગળ પણ મિત્રો આર્ટિકલ ધ જ મુકાય છે. ધ બાઇબલ, ધ કુરાન, ધ ગીતા, ધ રામાયણ વગેરે. મિત્રો, ખંડોના નામ આગળ પણ આર્ટિકલ ધ મુકાય છે. ધ આફ્રિકા, ધ યુરોપ, ધ એશિયા. પ્રજાઓના નામ આગળ પણ આર્ટિકલ ધ મુકાય છે. જેમ કે ધ ઇન્ડિયન, ધ ફ્રેન્ચ, ધ રશિયન વગેરે. મિત્રો, સમગ્ર જાતિ દર્શાવવા કે વર્ગ દર્શાવવો હોય ત્યારે પણ તેના નામ આગળ આર્ટિકલ ધ આવે છે. જેમ કે ધ પુઅર, ધ બ્લાઇન્ડ. દિશાઓના નામ આગળ પણ આર્ટિકલ ધ જ મુકાય છે. જેમ કે ધ ઇસ્ટ, ધ વેસ્ટ, ધ સાઉથ, ધ નોર્થ. ક્રમવાચક શબ્દોની આગળ પણ આર્ટિકલ ધ મુકાય છે. જેમ કે ધ ફર્સ્ટ, ધ લાસ્ટ, ધ સેકન્ડ, ધ થર્ડ વગેરે. ગાડીઓના નામ આગળ આર્ટિકલ ધ લાગે છે. જેમ કે ધ ચેન્નઈ એક્સપ્રેસ, ધ રાજધાની એક્સપ્રેસ, ધ ગુજરાત મેલ વગેરે. મિત્રો, દ્વીપ સમૂહના આગળ આર્ટિકલ ધ લાગે છે. ટાપુઓના સમૂહ આગળ આર્ટિકલ ધ લાગે છે. જેમ કે ધ અંદામાન્સ, ધ નિકોબાર્સ વગેરે. માનવ સમુદાયોના નામ આગળ આર્ટિકલ ધ લાગે છે. જેમ કે ધ આદિવાસીસ, ધ મુગલ્સ વગેરે. મિત્રો, આપણે જાણીએ કે બેંકોના નામ આગળ પણ આર્ટિકલ ધ લાગે છે. ધ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ધ પંજાબ નેશનલ બેંક, ધ
બેંક ઓફ બરોડા વગેરે. દેશના બહુવચનના નામ આગળ આર્ટિકલ ધ લાગે છે, જેમ કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, યુએસએ, ધ યુએસએ, ધ યુનાઇટેડ કિંગડમ, ધ યુનાઇટેડ આરબ એમિરેટ્સ વગેરે. મિત્રો, વર્તમાન પત્રો કે સામયિકોના નામ આગળ પણ આર્ટિકલ ધ લગાડવામાં આવે છે, તેમ કે ધ ચિત્રલેખા, ધ ગુજરાત સમાચાર, ધ ફૂલછાબ વગેરે. જાણીતા પુસ્તકોના નામ આગળ પણ આર્ટિકલ ધ લાગે છે, ધ ડિસ્કવરી ઓફ ઇન્ડિયા, ધ આર્ટ ઓફ લિવિંગ વગેરે. મિત્રો, અહીં ધ્યાન રાખીએ કે જે ખૂબ જ વેલ નોન, જાણીતા હોય છે એવા પુસ્તકોના નામ આગળ જ આર્ટિકલ ધ લાગે છે, દરેક પુસ્તકોના નામ આગળ આર્ટિકલ ધ લાગતો નથી. મિત્રો, ખાડી, અખાત ના નામ આગળ પણ આર્ટિકલ ધ લગાડવામાં આવે છે, જેમ કે ધ બે ઓફ બેંગાલ, ધ બે ઓફ ખંભાત વગેરે. નહેરોના નામ આગળ, જેમ કે ધ બના નહેરોના નામ આગળ આર્ટિકલ ધ લાગે છે, જેમ કે ધ પનામા, ધ સુએઝ વગેરે. જહાજોના નામ આગળ પણ આર્ટિકલ ધ લાગે છે, જેમ કે ધ વિક્રાંત, ધ ટાઇટેનિક. મિત્રો, વિમાનોના નામ આગળ પણ આર્ટિકલ ધ લગાડવામાં આવે છે, જેમ કે ધ જેટ, ધ વાયુદૂત વગેરે. મિત્રો, યાદ રાખીએ આપણે કે સંજ્ઞાવાચક નામ આગળ કોઈ જ આર્ટિકલ લાગતા નથી, જેમ કે ઇન્ડિયા, ગુજરાત, ભાવનગર, મિસ્ટર પટેલ, રાહુલ, મીનાબેન વગેરે જેવા નામ આગળ આર્ટિકલ્સ એ, એન કે ધ મૂકાતા નથી. તેમજ એ પણ યાદ રાખીએ કે દ્રવ્યવાચક નામ આગળ પણ કોઈ જ આર્ટિકલ મૂકાતા નથી, જેમ કે વોટર, મિલ્ક, સ્યુગર. અહીં એ, એન કે ધ કોઈ જ આર્ટિકલ મૂકાતા નથી. મિત્રો, ભાવવાચક નામ આગળ પણ કોઈ જ આર્ટિકલ મૂકાતા નથી, જેમ કે લવ, એંગર, સોરો. તો આવા નામ આગળ પણ આર્ટિકલ કોઈ જ લાગતા નથી. કે જે નામની આગળ વિશેષણ આવેલું હોય તેવા નામ પહેલાં નહીં પણ વિશેષણ પહેલાં આર્ટિકલ્સ લગાડવામાં આવે છે, જેમ કે અ લિટલ બોય. અહીંયા બોય છે એ નામ છે, તો બોયની પહેલાં આર્ટિકલ નહીં પણ લિટલ, જેને આપણે વિશેષણ કહીએ છીએ, એડજેક્ટિવ, એની આગળ આર્ટિકલ એ લાગે છે. એન અગલી ગર્લ, તો અહીં ગર્લ આગળ આર્ટિકલ નહીં લગાડતા, અગલી એ વિશેષણ છે, તો એના આગળ આર્ટિકલ એ, એન અથવા ધ લાગી શકે છે. ધ લોંગેસ્ટ રિવર, અહીંયા પણ રિવર નહીં પણ લોંગેસ્ટ, સૌથી લાંબુ, તો એ પણ એક વિશેષણ છે, તો એની પહેલાં આર્ટિકલ ધ લાગ્યો છે. મિત્રો, જે વિશેષણ પછી નામ ન આવ્યું હોય તેવા વિશેષણ આગળ કદાપી આર્ટિકલ લાગતું નથી, જેમ કે આઈ. તો આ હતા ડેફિનેટ આર્ટિકલ્સના નિયમો. ચાલો આપણે ઇનડેફિનાઇટ આર્ટિકલ એ, એન અને ડેફિનાઇટ આર્ટિકલ ધ ના સમગ્ર નિયમોને જોઈને એક્સરસાઇઝ કરીએ, કેટલીક ખાલી જગ્યાઓ સોલ્વ કરીએ, જેથી કરીને આપણા નિયમો વધુ સ્પષ્ટ બને. તો પહેલી ખાલી જગ્યા જોઈએ. અવર નેબર્સ હેવ અ કેટ. અહીં કેટની આગળ આર્ટિકલ એ શું કામ લાગ્યો? કારણ કે એ છે એ અનિશ્ચિત છે. આપણે ગુજરાતીમાં કહીએ છીએ, આપણા પાડોશીઓ પાસે એક બિલાડી છે, તો એક બિલાડી મતલબ કોઈ એક બિલાડી, તો આર્ટિકલ એ લાગે છે. બીજી ખાલી જગ્યા, એન એપલ અ ડે કીપ્સ ડોક્ટર્સ અવે. મિત્રો, આ એક અંગ્રેજીમાં કહેવત છે કે દિવસનું એક સફરજન ડોક્ટર્સને તમારાથી દૂર રાખે છે. તો અહીં
દિવસનું એક સફરજન, અહીં એક છે એ પણ સ્પષ્ટતા નથી, કોઈ એક સફરજન, તો માટે આર્ટિકલ એન લાગે છે. ત્રીજું, માય યંગર બ્રધર ઇઝ એન એસએસસી સ્ટુડન્ટ. અહીં એસએસસી સ્ટુડન્ટની આગળ વધારે સમજીએ કે એસ છે એ અંગ્રેજીનો વ્યંજન છે, પરંતુ આપણે એનો ઉચ્ચાર કરીએ તો એસ અને એકમાત્ર અ એ ગુજરાતીના સ્વર પ્રમાણે થાય છે, જેથી આર્ટિકલ એન લાગે છે. અને સ્ટુડન્ટ એકવચન છે, એ અને એન આપણને ખ્યાલ જ છે કે એકવચન નામ સાથે લાગે છે. તો માય યંગર બ્રધર ઇઝ એન એસએસસી સ્ટુડન્ટ, મારો નાનો ભાઈ એ એસએસસીનો વિદ્યાર્થી છે. મિત્રો, ગુજરાતીમાં આપણે દર વખતે એક એવું બોલતા નથી, પણ અંગ્રેજીમાં એ કે એન મૂકવો પડે છે. ચોથી ખાલી જગ્યા, પ્લીઝ ગીવ મી ધ કેક ઓન ચોથી ખાલી જગ્યા, પ્લીઝ ગીવ મી ધ કેક ધેટ ઇઝ ઓન ધ કાઉન્ટર. મહેરબાની કરીને મને એ કેક આપો કે જે કાઉન્ટર ઉપર છે. તો મતલબ અહીં કેકની સુનિશ્ચિતતા થઈ ગઈ, એટલા માટે કેકની આગળ આર્ટિકલ ધ લાગ્યો છે. અહીંયા જો આપણે અ લગાડત તો કોઈ પણ એક કેક આપો, પરંતુ એ લેનાર વ્યક્તિએ સામેથી કોઈ નિર્દેશ કરીને કીધું છે કે જે કાઉન્ટર ઉપર પડેલી છે એ કેક આપો, તો નિશ્ચિત આર્ટિકલ ધ લાગે છે. પાંચમી ખાલી જગ્યા, કેન આઈ ટેક અ પેન્સિલ ફ્રોમ યોર કંપાસ. હું તમારા કંપાસમાંથી એક પેન્સિલ લઈ શકું, તો અહીંયા આગળ પેન્સિલની આગળ આર્ટિકલ એ લાગશે. કોઈ એક, બે ત્રણ હોઈ શકે, કંપાસમાં બે ત્રણ પણ પેન્સિલ હોય. કેન આઈ ટેક અ પેન્સિલ, હું તમારા કંપાસમાંથી એક પેન્સિલ લઈ શકું. પછીની ખાલી જગ્યા, ધ ડોગ ઇઝ અ યુઝફુલ એનિમલ. અહીં ડોગ સમગ્ર જાતિનો નિર્દેશ કરે છે. આપણે જોયું કે સમગ્ર જાતિ દર્શાવવાની હોય ત્યારે આર્ટિકલ ધ લાગે છે, નિશ્ચિત થઈ જાય છે. કૂતરો એક ઉપયોગી પ્રાણી છે, તો અહીં યુઝફુલ એનિમલ, એનિમલની પહેલાં આર્ટિકલ નહીં લાગતા, યુઝફુલ વિશેષણની પહેલાં આર્ટિકલ લાગે છે. તો યુઝફુલ એનિમલ, અહીંયા યુ છે એ અંગ્રેજીનો સ્વર છે, તેમ છતાંય તે આર્ટિકલ એ લાગ્યું છે, કારણ કે યુઝફુલને આપણે બોલીએ છીએ યને રસ્વાઉ યુ, ય છે એ ગુજરાતીનો વ્યંજન છે, માટે આર્ટિકલ એ લાગે છે. તો મિત્રો, આ રીતે નિયમોને ખૂબ સમજો અને ખૂબ એક્સરસાઇઝ કરો. જ્યાં પણ તમને આર્ટિકલને લગતી ખાલી જગ્યા આવે ત્યાં એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. અને ગ્રામર બુક કે ટેક્સ્ટ બુકમાં પણ જ્યાં પણ આર્ટિકલ વપરાયા છે ત્યાં આપણામાંથી કયો નિયમ એમાં લાગુ થયો છે, તો એ નિયમને સમજવાનો પ્રયત્ન કરો. ન સમજાય ત્યાં ચોક્કસ પૂછો. થેન્ક યુ.